નમસ્કાર, હું છું આપની સાથે બનસી રાજપૂત. મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટમાં અપહૃત બાળકના મોતના મામલે વાલીઓને સાવધ કરવા વીટીવીની ટીમ સોસાયટીઓ સુધી પહોંચી અને પોતાના બાળકોની સુરક્ષાને લઈને વાલીઓના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો. રાજકોટમાં હાલ બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય બની ગઈ છે. એક માસૂમ બાળકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દેવાયું ત્યારે પોતાના બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ શું કરી રહ્યા છે તે પણ સાંભળીએ. તો જે રીતે બાળકોના અપહરણનો આ મુદ્દો છે તે સામે આવ્યો છે, સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે. જે રીતે એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું, સુરક્ષા પર શું છે મંતવ્ય લોકોનું તે પણ જાણવાની કોશિશ કરીશું. રાજકોટમાં હેત વાઢર નામના જે બાળકના અપહરણનો કિસ્સો સામે આવ્યો, રમવા માટે ગયો હતો હેત અને કાયમ માટે ગાયબ થઈ ગયો. ત્યારે જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, અપહરણ બાદ હત્યાનો આ મામલો છે, અપહરણ કરતી જે ગેંગ સક્રિય બની છે અને તેને લઈને અત્યારે તમામ જે વાલીઓ છે તે ચિંતિત જણાઈ રહ્યા છે. તેને લઈને સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. આ સમગ્ર મામલે એક બાળક રમવા માટે ગયો હતો અને હવે પાછો ક્યારેય નહીં ફરે. બાળકોને નજરથી દૂર રાખનારા મા બાપ ચેતી જજો. વીટીવીના સવાલ છે. વીટીવીએ એક મુહિમ ઉપાડી છે આ ઘટના અંતર્ગત. ઘરની બહાર રમવા જતું બાળક સુરક્ષિત નથી, તમારા બાળક પર હંમેશા તમારી નજર રાખશો. સોશિયલ મીડિયામાં સમય ગુજારતા માતા પિતા શા માટે બાળકોની કાળજી નથી લેતા? તમારી એક ચૂક હંમેશા માટેનું દુઃખ તમારું બની શકે છે. શું તમારું બાળક સુરક્ષિત છે કે નહીં? કારણ કે જે રીતે અત્યારે સિનારિયો જોવા મળી રહ્યો છે, બાળક રમવા જાય ત્યારે કેમ માતા પિતા ધ્યાન આપતા નથી? વીટીવી પહોંચ્યું છે વાલીઓના દ્વારે, તમામ મુદ્દે વાતચીત કરવાની કોશિશ કરી. બાળકો સાથે બનતી ઘટનાના જે ઉકેલ છે તેમાં પોલીસ કેટલી સક્રિય? શું ખાસ ટોળકી બાળકોના અપહરણ મામલે સક્રિય બની છે? નાનકડું બાળક, રાજકોટનું આ બાળક હતું, રમવા માટે ગયું અને પરત હવે ક્યારેય નહીં ફરે. ક્યાં સુધી આવા બાળ તસ્કરો આપતા રહેશે આ પ્રકારની ઘટનાને અંજામ? તમારું બાળક રમવા માટે પણ જાય છે તો તે સુરક્ષિત નથી? ક્યાં સુધી બાળકોની આઝાદી છીનવાતી રહેશે? આ તમામ સવાલો વીટીવી ઉઠાવી રહ્યું છે. ઘરના દરવાજે દસ્તક આપતા બાળ તસ્કરો પણ રોક ક્યારે લાગશે? ક્યારે આ પ્રકારની ઘટનાઓ પર રોક લાગશે? નાણા ભીડમાં કોઈ અપહરણ કરવામાં અચકાતું નથી. જે રીતે હેતના અપહરણ બાદનો તેનો મૃતદેહ સામે આવ્યો, ટીવી અને સોશિયલ મીડિયામાં જે લોકો વ્યસ્ત રહે છે તેમના માટે ખાસા ચેતવણીરૂપ કિસ્સો છે. જો તમારા બાળક પરથી તમારી નજર હટી તો કોઈ પણ અઘટિત ઘટના તેની સાથે ઘટી શકે છે. તમારા પોતાના બાળકો માટે હંમેશા સજાગ રહો. રાજકોટના સાપરમાં 4 વર્ષના બાળકનું અપહરણ થયું અને ત્યારબાદ તેની હત્યાનો મામલો સામે આવ્યો. ત્યારે વીટીવી પણ આપને કહી રહ્યું છે કે તમારા બાળકને લઈને હંમેશા સતર્ક રહો, તેને એકલું ન રહેવા દેશો, હંમેશા તેના પર તમારી નજર રાખજો. સતત તમારા માસૂમ પર તમારી નજર બનાવેલી રાખો. સુરક્ષા તેની ખૂબ જ મહત્વની છે, કારણ કે જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે સુરક્ષા ખૂબ જ મોટો મુદ્દો અહીં બની જાય છે. સોસાયટી કે મેદાનમાં રમતા હોય ત્યારે પણ તમારા બાળક પર તમારી નજર રાખો. આસપાસ ફરતા અજાણ્યા લોકો પર પણ ખાસ નજર રાખો, તેમને ઓળખો. અજાણ્યા લોકો પાસેથી લીધેલી ખોરાકી વસ્તુ બાળક ન લે તે પ્રમાણે તેને પહેલેથી જ શિખામણ આપો. બાળકને પણ આ બાબતની સમજ આપો. ક્યાંક તમારા માસૂમ પર કોઈ સતત નજર તો નથી રાખી રહ્યું ને? આ તમામ મુદ્દે તમારે પણ એટલી જ સજાગતા જાળવવાની જરૂર છે. પોતાના અને અજાણ્યા લોકોને ઓળખવાની તાલીમ તમારા નાનકડા બાળકને આપો. થોડા રૂપિયાની લાલચમાં માસૂમો નિશાન બની રહ્યા છે. અપહરણ અને ખંડણીના જે રીતે કેસ વધી રહ્યા છે, રાજકોટની જે આ ઘટના સામે આવી છે એક ઘંટડી સમાન કહી શકાય. બાળકો સાથે થતા અડપલાને લઈને પણ તેને સમજ આપો. ત્યારે પોતાના બાળકોની સુરક્ષાને લઈને વાલીઓની જે વાત છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો. શું કહી રહ્યા છે વાલીઓ સાંભળીએ.
રાજકોટની અંદર એક બાળકને સોસાયટીમાંથી ઉપાડી લઈ જઈ અને એની હત્યા કરી અને નાખી દેવામાં આવ્યો હતો. આ મુદ્દા ઉપર અમદાવાદમાં આવેલી જે સોસાયટીઓ છે એમાં બાળકોની સલામતી કેટલી છે, કેટલી એને લઈને શું તકેદારી રાખવામાં આવે છે. આપણી સાથે અહીંયા સ્થાનિક સોસાયટીના લોકો પણ આપણી સાથે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું કે બાળકોની સલામતી લઈને કેવા નિયમો છે અને ખાસ કરીને શું તકેદારી રાખવામાં આવે છે. આપણી સાથે સોસાયટીના ચેરમેન છે. ખાસ કરીને વાત કરીએ સર કે જે રીતની ઘટનાઓ શહેરમાં બની રહી છે, અપહરણ થઈ રહ્યું છે, બાળકોનું હત્યા થઈ રહી છે, ટ્રાફિકિંગ થઈ રહી છે, તો તમારી સોસાયટીમાં બાળકોની સલામતી લઈને શું નિયમો છે અને શું તકેદારી રાખવા? આ બધું ધ્યાનમાં આવતા અમે સોસાયટીની અંદર સીસીટીવી કેમેરા 32 કેમેરા લગાડ્યા છે, જેથી કરી અને સોસાયટીમાં બધું વોચ રાખી શકાય. બીજું, બહેનોને અને વાલીઓને અમે સમજાવીએ છીએ, નોટિસ બોર્ડ ઉપર પણ લખ્યું છે કે તમારું બાળક તમારાથી દૂર જાય 10-15 મિનિટ માટે તો તમે તરત એનું ધ્યાન રાખો કે ક્યાં જાય છે. બીજું, વાલીઓને એ પણ સમજાવ્યું છે કે તમે બાળકોને એવું શીખવાડો કે કોઈ અજાણ્યું માણસ બાળકને કાંઈ ખાવા આપે, કોઈ લાલચ આપે કે લઈ જવાની વાત કરે, તો એવું કરતાં પહેલાં બાળક વાલીને પૂછે. એવું શિક્ષણ ને સમજણ વાલીઓ બાળકોને આપે એવી જાતનું પણ અમે એક સમજાવતા આવીએ છીએ સોસાયટીની અંદર. જી, આપણી સાથે કેટલાક વાલીઓ પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. ખાસ કરીને તમારું બાળક જ્યારે અહીંયા નીચે પ્લેગ્રાઉન્ડમાં રમવા માટે આવે છે તો તમારું મોનિટરિંગ કેવી રીતનું હોય? देखिए, पहले तो एज ए पेरेंट्स हमें ध्यान देना पड़ता है कि बच्चे कहाँ जा रहे हैं, कैसे रह रहे हैं, किसके साथ हैं, क्योंकि हमें एज ए पेरेंट्स हमें ध्यान रखते हैं बच्चों की संगति कैसी है, किसके साथ खेल रहे हैं, किसके साथ नहीं, और अजनबियों से दूर रख. जैसे रमेश भाई ने कहा, ये सही बात है कि पेरेंट्स को बताना चाहिए कि अजनबियों के साथ ना जाएँ. ज़्यादा दूर जा रहे तो पेरेंट्स को ध्यान दे कैसे. हाँ बेटा, ठीक है, तो इसलिए पेरेंट्स को ध्यान देना पड़ता है. सोसाइटी का जैसे कि बताया, हमारे सीसीटीवी कैमरा लगा हुआ है, हमारे सिक्योरिटी गार्ड भी हैं, तो सबको पेरेंट्स को सबसे पहले चौकन्ना होना पड़ता है कि बच्चों की सलामती कैसे रखें. उसके लिए ખાસ કરીને વાત કરીએ તો લાલચ, બાળકોને લાલચ આપી અને એમને અહીંયાથી ઉઠાવી લઈ જતા હોય તો અપહરણ થતું હોય છે. ખાસ કરીને તમે બાળકોને કઈ રીતની શિક્ષા આપો છો સલામતીને લઈ? પહેલે તો મારી એક છોટી બેટી હૈ ઓર મેં હંમેશા સમજાતા હું, બચ્ચે કોઈ ભી દે તો આપ કુછ લેના નહીં, આપકે જાનને વાલે હો તો ભી ઇવન આપ ઉનસે લીજિયે મત, જબ તક કે વો પરિવાર કા સદસ્ય ના હો. ઓર સાથ મેં અપની સોસાયટી મેં ઇતના ધ્યાન રખા ગયા હૈ ઇન બચ્ચો કે સુરક્ષા કે લિયે कि हमें नहीं लगता कोई अनजान व्यक्ति आके ये सब काम करेगा. फिर भी मैं माता पिता को यही सलाह देना चाहूँगा कि अपने बच्चों को अनजान व्यक्तियों से दूर रखें, साथ में उनको खेलने के समय ध्यान रखें कि वो कहाँ जा रहे हैं, किससे बात कर रहे हैं, कौन से अनजान हैं, उनके खाने पीने की चीज़ों पर भी ध्यान रखें कि उन्होंने क्या खाया या किसने क्या खिलाया. तो मुझे लगता है इस तरह से सुरक्षा कर सकते हैं अपने बच्चों का. और सबसे बड़ी बात है कि हर सोसाइटी में मैं यही बोलूँगा, सीसीटीवी कैमरा लगाएं और सिक्योरिटी को એલર્ટ રાખે જિસસે બચ્ચે હંમેશા સુરક્ષિત રહે. બાળકોની સલામતી લઈને તમે કેવી તકેદારી રાખો? બાળકો જ્યાં રમતા હોય ત્યાં અમારું ધ્યાન તો તરત હોય જ છે. અને બીજું કે સિક્યુરિટી વાળાને ખબર છે કે અહીંના જ છોકરા છે, બહારના કોઈ છે નહીં. બહારના અજાણ્યા માણસ આવે તો બી એમનું ધ્યાન જ હોય, બાકી બીજા બહારના વાહનો બી આવે તો એમાં અમારા સન ઓપ્ટિમાના સ્ટીકર લગાવેલા હોય છે, એટલે અજાણ્યો માણસ આવે તો બી અમને ખબર પડે કે આ બહારના છે. અને અમારું બરાબર ધ્યાન હોય છે પેરેન્ટ્સ ઉપર. 2-3 કલાક તો નીચે અમે રમવા લઈ જઈએ તો સતત અમારું ધ્યાન એની પર જ હોય, એની જોડે જ અમે સાથે જ હોઈએ છીએ. થેન્ક યુ. ચોક્કસથી વાત કરીએ તો જે રાજકોટમાં જે ઘટના બની છે ત્યારબાદ અમદાવાદની પણ જે સોસાયટીઓ છે એમાં બાળકોની સલામતીને લઈને તમામ પ્રકારની જે તકેદારી રાખવામાં આવી રહી છે, ખાસ કરીને સિક્યુરિટી ગાર્ડ હોય, સીસીટીવી કેમેરા હોય કે પછી સોસાયટીની ફરતી જે બાઉન્ડ્રી હોય છે એના ઉપર લાંબી વાર બનાવી અને કોઈ માણસ પ્રવેશી ના શકે એ પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી જે સોસાયટીમાં જે બાળકો છે એ સલામત રહે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે રાજેન્દ્રસિંહ પરમાર, VTV અમદાવાદ.